આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આવી ગયો તમારો મિત્ર, નામે ગુઝરા હુવા જમાના. શ્રોતા મિત્રો, ગયા સપ્તાહે પિયુષભાઈ મહેતા સાથે આપણે સિને સંગીતમાં વાદ્ય સંગીત વિશેની વાતનો આરંભ કર્યો અને કેટલાક ગીતોના વાદ્ય સંગીત અને વાદક કલાકારો વિશે આપણે રસપ્રદ માહિતી પણ મેળવી હતી. આજે વાતોનો એ દોર આગળ વધારીએ. નમસ્કાર પિયુષભાઈ, આકાશવાણી સુરતના સ્ટુડિયોઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. શ્રોતા મિત્રોને મારા તરફથી ફરી એકવાર નમસ્કાર. પિયુષભાઈ, સિને સંગીતમાં ભારતીય સંગીત અને પાશ્ચાત્ય સંગીતનો સમાવેશ થાય છે એ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ અમને એ કહો કે શું કોઈ ભારતીય વાદ્ય પાશ્ચાત્ય ઢબથી વગાડી શકાય ખરું? એ રીતે સિને સંગીતમાં તેનો ઉપયોગ થયો છે ખરો? કૃષ્ણના જમાનાથી વાંસળી એટલે કે ફ્લુટ એ આદિવાદ્યમાં ગણાય. હવાથી વાગતા બધા જ વાદ્યો એના સિદ્ધાંતના આધારે આગળ જતા બનાવવામાં આવ્યા છે. વાંસળી પશ્ચિમી સંગીતમાં પણ વપરાતી થઈ અને તે વેસ્ટર્ન ફ્લુટ તરીકે મોડિફિકેશન થઈને એને વેસ્ટર્ન ફ્લુટ ઉપરાંત કી ફ્લુટ અથવા ઇંગ્લિશ ફ્લુટ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અને સાથે બીજી એક વાત કે હાર્મોનિયમ આપણે લાગે છે કે ભારતીય વાદ્ય છે, હકીકતમાં એવું નથી. હાર્મોનિયમ એ મૂળે પાશ્ચાત્ય વાદ્ય જ છે, પણ તે આજે પાશ્ચાત્ય સંગીતમાંથી લગભગ નીકળી ગયું છે. એની જગ્યાએ એકોર્ડિયન વગેરે વાદ્યોએ સ્થાન લીધું છે, જ્યારે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હાર્મોનિયમનો ઉપયોગ ઘણો થાય છે. અને હાર્મોનિયમમાં એક વાદક કલાકારનું જો યાદ કરું તો વી બાલસારા, કે જે હાર્મોનિયમને વેસ્ટર્ન સ્ટાઇલથી વગાડતા હતા, અને એને કારણે હાર્મોનિયમ જે વગાડતા હતા એ પગપેટી વગાડતા હતા અને બે હાથથી વગાડતા હતા અને ધમણ પગથી ચલાવતા હતા. એ રીતનું હાર્મોનિયમ હતું એમનું. અને આ હાર્મોનિયમને પિયાનો સ્ટાઇલથી વગાડવા માટે શંકર જેગીસાને એમને દાગ ફિલ્મમાં ઇન્વાઇટ કરેલા. હાર્મોનિયમ આમાં જોઈએ છે અમને લોકોને, પણ તે પાશ્ચાત્ય ઝડપથી જોઈએ છે. તે ઉપરાંત આ ફિલ્મનું એક ગીત છે, સુનતે તે નામ હમ, એમાં પણ એમનું હાર્મોનિયમ છે. અત્યારે આપણે જે સાંભળીશું તે દાગ ફિલ્મનું ગાયન સાંભળીશું, કે જે બહુ પ્રખ્યાત ગાયન છે, પણ એ સાંભળીને આપણે વી બાલસારાને એકવાર યાદ કરી લઈએ. તલત મહેમૂદના સ્વરમાં શૈલેન્દ્રની રચના આપણે સાંભળીએ. સંગીતકાર શંકર જયકિશન. 1952માં રજૂ થયેલી ફિલ્મ દાગનું આ ગીત. કોઈ રો દિયા
फेर के मुँह कोई चल दिया, फेर के मुँह कोई चल दिया। रुक रहा था किसी का जहाँ, देखती रह गई ये जमीन। चुप रहा बेरहम आसमान, मेरे दिल कहीं और चल। गम की दुनिया से दिल भर गया, ढूंढ ले अब कोई घर नया। ए मेरे दिल कहीं और चल। પિયુષ ભાઈ, મને અત્યારે ફિલ્મ શોરનું એક ખૂબ જ લોકપ્રિય થયેલું ગીત તેના વાયોલિન વાદનને માટે યાદ આવે છે. એક પ્યાર કા નગમા હૈ એ ગીત વિશે અને ખાસ કરીને તેના વાયોલિન વાદક વિશે અમને થોડું કહો ને. આપણે આગળ વાત થઈ તે પ્રમાણે પ્યારેલાલજી પોતે બહુ સારા ઉત્તમ એરેન્જર હતા, અને કલ્યાણજી આનંદજી કે રાહુલદેવ વર્મન એ બધાની સાથે પણ એમણે પોતે એરેન્જમેન્ટનું કામ કર્યું છે. છતાં પણ એમણે આમાં વાયોલિન વાદક તરીકે પોતે વાયોલિન વગાડતા હતા, છતાં એક જેરી ફર્નાન્ડિસ નામના વાયોલિન વાદકને આમંત્રિત કર્યા હતા. એટલે સોરનું આ ગાયનમાં જે થીમ પાર્ટ છે મ્યુઝિકમાં, તે જેરી ફર્નાન્ડિસનો વગાડેલો છે. તો અત્યારે 1972માં રજૂ થયેલી ફિલ્મ શોરનું જ ગીત આપણે સાંભળીએ. હા, જરૂર. લતા મંગેશકર, મુકેશ અને સાથીઓનો સ્વર છે, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર સંતોષ આનંદ. अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख. आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प. और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग. आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता. बुकिंग है तो संपर्क करें 8700001
8242424242 पर 8700014242। फैंटास्टिक फन फॉर फैमिली। अब सौ छो गुजरा हुआ जमाना साथे ने हूँ छू आप सौनी साथे श्वेतल। फिल्म संगीत ना वाद्य संगीत विषय नी रसप्रद वातो करी रहा छे श्री पीयूष भाई मेहता। पीयूष भाई, फिल्म ना टाइटल्स मा के फिल्मी गीतों नी रेकर्ड पर के सीडी पर म्यूजिक कम्पोजर अने म्यूजिक एरेंजर एम जुदी जुदी क्रेडिट आपवामा आवेली होय छे, तो म्यूजिक कम्पोजर अने म्यूजिक एरेंजर नी भूमिका फिल्म संगीत मा शुं होय छे? म्यूजिक कम्पोजर एटले संगीतकार, એ ગાયનનો જે મેલેડી પાર્ટ છે, ગાવાનો ભાગ, એની ધૂન બનાવતા છે સિચ્યુએશન પ્રમાણે, એની સાથે એના સહાયક સંગીતકાર પણ હોય છે, અને સાથે વાદક કલાકારોની ટીમ એ રીતે હોય છે કે કેટલાક વાદક કલાકારોને સિટિંગ મેમ્બર તરીકે પોતાના સ્ટુડિયોમાં કાયમ સાથે રાખતા હોય છે, એટલે કેટલીક વાર એ લોકો કંઈક વગાડે એના પરથી થોડોક ફેરફાર કરીને પણ એ લોકોને ધૂન સૂચતી હોય, આ રીતનું કામ સિટિંગ મેમ્બરોનું છે, અને તેની સાથે સહાયક સંગીતકાર એને ગાયનનો રાગ બનાવવામાં મદદ કરે. હવે એરેન્જમેન્ટનું કામ હવે આના પછી શરૂ થાય, તો શરૂઆતનું મ્યુઝિક, વચ્ચેનું મ્યુઝિક કે ગાયનને સમાંતર ચાલતું મ્યુઝિક, મને થોડી જાણકારી છે ત્યાં સુધી કે જો ગાયનને સમાંતર ચાલતું મ્યુઝિક જો સિંગલ વાજિંત્ર પર વાગતું હોય તો એને ઓબ્લિગાટો કહે છે, અને જો એમાં એકથી વધારે વાદ્યો એક સાથે વાગતા હોય તો એને કાઉન્ટર મેલેડી કહેવામાં આવે છે. એટલે આ બધું કામ એરેન્જર કરે છે. હવે એની દરેક વાજિંત્રોમાં ટીમના લીડર હોય પાછા, કે એક બ્રાસ સેક્શન હોય, એક સ્ટ્રિંગ સેક્શન હોય કે જે ગ્રુપ વાયોલિન હોય તેના એક લીડર હોય, એ લોકોને આ બધી વસ્તુઓ સમજાવી દેવામાં આવે અને એ લોકો પોતાના સાથીઓને સમજાવી દે. ઘણી વાર એવું હોય છે કે સંગીતકાર હોય છે, મોટી ઓર્કેસ્ટ્રા હોય તો બધા વાદક કલાકારોને એ લોકો પર્સનલી ઓળખતા હોતા નથી કે લોકોને ખ્યાલ પણ નથી રહેતો, પણ એરેન્જરોને એ લોકો આ બધું કામ ઘણીવાર સાચવી લેતા હોય છે એમાં. એટલે તમારી વાત પરથી મને એવું લાગે છે કે જે કમ્પોઝર છે તે એક વાદ્ય પર ખાલી ગીતની ટ્યુન બનાવી લે છે, બરાબર, અને ગીતના મૂળ પ્રમાણે કયું વાજિંત્ર ક્યાં વાગશે, કયા પ્રમાણમાં વાગશે, કયા ઢાળથી રાગથી વાગશે, એનો લય કયો, ટેમ્પો કયો હશે, તે બધું નક્કી એરેન્જર કરે છે. ગીતનો ટેમ્પો તો સંગીતકાર જ કરે, પણ એ સાથે જે પ્રીલ્યુડ નો ઇન્ટરલ્યુડ હોય અથવા તો કાઉન્ટર મેલેડી હોય તેને માટે એરેન્જર કામ કરે. એટલે એક ગીતને શણગારવાનું કામ કરે. હવે એરેન્જરોની થોડી વાત કરીએ તો સેબેસ્ટિયન એક બહુ મોટું નામ, શંકર જયકિશન, ઓપી નૈયર, રોશન, એ બધા ઘણા સંગીતકારો સાથે એમણે કામ કર્યું, બહુ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું. ધારો કે શંકર જયકિશનનો અમુક ટાઈપનો મૂડ હોય તો એમનું એરેન્જમેન્ટ એ જ રીતનું હોય, ધારો કે ઓપી નૈયરનું સંગીત હોય તો તેનો આખો જે પંજાબી ઢબનો જે હોય અથવા તો પાશ્ચાત્ય હોય, સિતારના પીસ ઓપી નૈયરને ઘણા પ્રિય હતા તો તેને સાથે લેવાનું કામ હોય, તો એ બધું કામ એમણે ઉત્તમ રીતે કર્યું. એટલે તમને સંગીત સાંભળીને તમને તરત ખબર પડે કે આ ઓપી નૈયરનું સંગીત છે કે આ શંકર જયકિશનનું સંગીત છે. એ એક જ એરેન્જર જુદા જુદા સંગીતકારો સાથે કામ કરવા છતાં પણ એ લોકો આ રીતે દરેકને અલગ કરી શકતા હતા. બીજા એરેન્જરની વાત આપણે પહેલા જ એક વાયોલિન વાદક તરીકે કરી ગયા, એન્થની ગોન્સાલ્વિસ, કે જે પ્યારેલાલજીના વેસ્ટર્ન નોટેશનને માટેના ગુરુ હતા, અને એમને જ આદરાંજલિ આપતું ગાયન એમણે કોમ્પોઝ કરાવ્યું અમર અકબર એન્થનીમાં. તે ઉપરાંત એનોક ડેનિયલ્સ પોતે પણ બહુ સારા એરેન્જર રહ્યા છે. સેબિસ્ટિયન ગોવા એમના વતન ચાલ્યા ગયા પછી અમુક અમુક સંગીતકારો સાથે એમણે કામ કર્યું, તેમાં શંકર જયકિશનને પણ પાછલી ફિલ્મોમાં એમણે એરેન્જ કર્યું. હવે એનોક ડેનિયલ સાહેબની વાત કરીએ તો આગે ભી જાને નહોતું આ ગીતમાં ત્રણ ધુરંધર વાદક કલાકારો છે. એક તો એનોક ડેનિયલ સાહેબ પોતે એકોર્ડિયન પર, બીજા સેક્સોફોન પર ખ્યાતનામ વાદક કલાકાર મનોહરી સિંહ, જે પછી એક બે ફિલ્મમાં એમણે બાસુ મનોહરી તરીકે સંગીત પણ આપ્યું હતું એમના બીજા સાથી બાસુજી સાથે, અને એ પણ ઉત્તમ એરેન્જર રહ્યા છે. ખાસ કરીને સચિન દેવ બર્મન, ઝરૂર દેવ બર્મનની સાથે એમણે એરેન્જર તરીકે ઘણું કામ કર્યું છે, અને એ સેક્સોફોન ઉપરાંત સારા ક્લેરોનેટ પ્લેયર, મેન્ડોલિન પ્લેયર અને વેસ્ટર્ન ફ્લ્યુટ પ્લેયર પણ રહ્યા છે. તુમ બિન જાઉં કહાં, એમાં બીજા મેન્ડોલિન પ્લેયર કિશોર દેસાઈ પણ હતા. આગે ભાઈ જાને નો તો ગીતમાં પણ કિશોર દેસાઈનું મેન્ડોલિન છે. તો અત્યારે 1965માં પ્રદર્શિત થયેલી ફિલ્મ વક્તનું ગીત આપણે સાંભળી આશા ભોંસલેના સ્વરમાં. સાહિર લુધિયાનવીની રચનાને સંગીત આપ્યું રવિએ. પીછે ભી
माँ की तबीयत बहुत खराब है। क्या हुआ? सर दौरा पड़ा हुआ है, फौरन चलो। કરીશ તે શંકરજી કિશનના મ્યુઝિકમાં એક ગીત મેરા નામ રીટા ક્રિસ્ટીના. તો આ ગાયનમાં પ્રખ્યાત ગિટારિસ્ટ, આજે જૂના ગિટારિસ્ટમાંના હયાત ગિટારિસ્ટ છે હજુ, દિલીપ નાયક. અને દિલીપ નાયકનું મેં જે નામ પહેલામાં પહેલું જોયું હતું એ શંકરજી કિશનની એક પહેલી ફ્યુઝન ઇન્સ્ટ્રુમેન્ટલ રેકોર્ડ ઇન્ડિયામાં બહાર પડી હતી, રાગા ઝા સ્ટાઇલ. તેમાં ઘણા જાણીતા વાદક કલાકારો એમાં હતા, એટલે એક ફ્યુઝન મ્યુઝિક હતું કે જેમાં ભારતીય ડ્રબથી અને પાશ્ચાત્ય ડ્રબથી એક જ વગાડવામાં આવ્યા હતા. તેમાં ગિટારમાં દિલીપ નાયક છે, સેક્સોફોન પર મનહરિસિંહ છે, વાંસળી પર સુમંત રાજ છે, રઈસ ખાન સિતાર પર, પિયાનો પર લ્યુસિલા પિચાકો છે. તો અત્યારે આપણે સાંભળીએ મેરા નામ રીટા ક્રિસ્ટીના ફિલ્મ એપ્રિલ ફૂલથી. શૈલેન્દ્રની રચના છે, સંગીતકાર શંકર જયકિશન, કલાકાર લતા મંગેશકર. Yeah.
भी सजा लूं तुमको आंखों में बिठलाऊं, अपने दिल में रख लूं तुमको दुनिया से छुपो, पलकों भी सजा लूं तुमको आंखों में बिठलाऊं, अपने दिल में रख लूं तुमको दुनिया से छुपो, दिल की बात नजर से कह दूंगी तो मैं समझाऊं, मेरा नाम रीता कृष्णा, ગુજરા હોવા જમાના સાથે અને હું છું આપ સૌની સાથે શ્વેતલ. ફિલ્મ સંગીતના વાદ્ય સંગીત વિશેની રસપ્રદ વાતો કરી રહ્યા છે શ્રી પિયુષભાઈ મહેતા. શ્વેતલબેન, આપણે સ્પેનિશ ગિટારની વાત કરી તો એ જ વાદ્યના બીજા એક ગિટારિસ્ટની પણ વાત કરીએ કે જે બંને ટાઈપની ગિટાર વગાડી શકતા હતા. એ છે ભૂપેન્દ્રસિંહ, જે ગઝલ ગાયક તરીકે બહુ મોટું નામ છે. હવે એ આ લાઈનમાં કેવી રીતે આવ્યા તેની થોડીક માહિતી આપું તો, એ દિલ્હી રહેતા હતા અને ગઝલનો શોખ તો હતો એમનો, પ્લેબેક સિંગર બનવામાં પણ એમને રસ હતો. એને માટે મુંબઈ આવવું પડે તો મુંબઈ કેવી રીતે આવવાના, તો એક સલાહ એમને મળી. હવાઈન ગિટારના વાદક કલાકાર હતા એ, તો એમને સલાહ એ મળી કે તો સાથે સ્પેનિશ ગિટાર પણ તમે શીખી જાઓ તો સ્પેનિશ ગિટાર અહીંયા તો ઇન્ડસ્ટ્રીમાં ઓર્કેસ્ટ્રામાં ચાલશે. જો તમારું પ્લેબેક સિંગિંગ કે ગઝલ ગાયન જો ઓછું ચાલશે તો તમે આ લાઈનમાં કમાતા તો રહેશો જ, તમને વાંધો નહીં આવશે. એ રીતે એમણે ઘણા સંગીતકારોની સાથે ગિટાર વાદક તરીકે એરેન્જર તરીકે પણ કામ કર્યું એમણે. તેમાં અત્યારે મને યાદ આવે છે કે એવું ગાયન કે જે ખૈયામ સાહેબના સંગીતમાં છે, ફિલ્મ છે આખરી ખત. હવે આ ગાયનની વિશિષ્ટતા એ છે કે એ ગાયનમાં પ્લેબેક સિંગર પાર્શ્વ ગાયક પણ એ છે, પોતે સ્ક્રીન પર પણ એ ગાયન ગાતા એ પોતે જ દેખાય છે, અને સાથે એની અંદર જે સ્પેનિશ ગિટારના જે સૂરો છે તે પણ એમની જ ગિટારમાંથી નીકળ્યા છે. એટલે એક સાથે ત્રણ ભૂમિકા એમણે આ ગાયનમાં નભાવી છે, એટલે આ ગાયન સંભળાવવાનું મને ગમશે. તમે કહ્યું કે ત્રણ ભૂમિકામાં ભૂપેન્દ્રસિંહ છે, એટલે મને યાદ આવી ગયું કે આખરી ખત ફિલ્મમાં રૂત જવા જવામાં ભૂપેન્દ્રસિંહ છે. તો સાંભળીએ આ સરસ ગીત આખરી ખત ફિલ્મમાંથી. કૈફી આઝમીની રચના છે, ખૈયામનું સંગીત છે, અને મિત્રો હવે જાણે છે કે સ્વર ભૂપેન્દ્રસિંહનો છે. Thank you.
छुपा छुपा सा डर कहे, जो कहे वो रात भर कहे, फिर भी न हो कुछ बयां। रुत जवां जवां रात में रुबां, छेड़ो कोई दास्ता, रुत जवां जवां। शिकायतें बजा है इधर तड़प उधर गिला, खामशी है दर्द की सदा, आंखें बनी है जुबान। रुत जवां जवां रात मेहरबान, छेड़ो कोई दास्तां, रुत जवां जवां। खुशी खुशी छुपा लिया, दर्द को भी दिल बना लिया, जिंदगी ने आजमा लिया, तुम तो न लो इम्तिहान। रुत जवां जवां रात मेहरबान, छेड़ो कोई दास्तां, रुत जवां जवां। पीयूष भाई क्ले वायोलिन फर्स्ट इलेक्ट्रॉनिक इंस्ट्रूमेंट गणाय छे, फिल्म संगीत में तेनो उपयोग थयो होय तेवा गीतोनी वात करो ने। क्ले वायोलिन ने भारत में प्रथम स्थान अपावानो श्रेय संगीतकार कल्याणजी आनंदजी बेलड़ी माना मोटा भाई कल्याणजी वीरजी सहाने जाए छे। के एक नागपंचमी करीने फिल्म बनेली चित्रगुप्तना म्यूजिक में, तो तेनी अंदर एमने बोलावामां आवेला के बीननुं म्यूजिक तमारे आमां वगाड़वानुं छे, ने एमने वगाड्युं। ए गायन ने फिल्म सक्सेसफुल गई एकदम, एटले सजधर मुखर्जी ने थयुं के एक गायन पर जो फिल्म सक्सेस हती तो आपणे आ विषय पर आखी फिल्म ज बनावीए। एटले एमणे विचार कर्यो नागिननो, संगीत माटे एमणे हेमंत कुमारने लीधा, एमना सहायक रवि हता। हवे रवि साहेबे शुं कर्युं के कल्याणजीने बोलाव्या, ए पहेला बीजा एक वादक कलाकारने पण बोलाव्या, एमणे वगाड्युं तो तेमनी अंदर एमने थोड़ोक पाश्चात्य स्टाइल लागी। तो आ तो भारतीय संगीत
पर आधारित गायन हतु, एटले एमने थोड़ो इंडियन टच जोईतो हतो। एटले एमने कल्याणजी ने बोलाव्या, तमने विचार थशे के बीन ने केम नहीं लाव्या आमा ओरिजिनल असल बीन ने, तो बीन में बे के त्रण ज सूर होय छे खाली, ने एना पर ज चाले, जरे आमा तो आखी धून बनावानी थी, एटले बीन आमा चाले एवुं हतुं नहीं। एटले जोईतो तो आज वाजिंत्र, ए वाजिंत्र एमा एकलुं नथी, एनी अंदर साथे हार्मोनियम पण पेरेलल वाग्युं छे। એટલે આ એની ગાયનની જે રેકર્ડ બહાર પડેલી હતી 78 આરપીએમ બિન મ્યુઝિકની, એમાં વાદક કલાકારો તરીકે રવિશંકર અને કલ્યાણજી આ બે નામ સાથે જ હતા એમાં। પછી એમણે ઘણીવાલીન પર થોડી ફિલ્મી ધૂનોની રેકોર્ડ પણ બહાર પાડી, સંગીત મળતા થયા છતાં બીજા સંગીતકારોએ ક્યારેક ક્યારેક એમને બોલાવે તો તેમાં પણ એ ગયા। એમાં એક ગાયન મને યાદ આવે છે ફાગુનનો, એક પરદેશી મેરા દિલ લે ગયા, તો તેમાં જે બિનનું મ્યુઝિક વાગે છે તે કલ્યાણજીભાઈની દેન છે। तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया, ओए कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया। तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया, ओए कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया। ढूंढ रहे तुझे लाखों दिल वाले, कर दे ओ गोरी जरा आंखों से उजाले। आंखों का उजाला परदेस ले गया, जाते जाते मीठा मीठा हम दे गया। कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया। तुमसे मिला दूं, उसको बुला दूं सामने ला दूं, क्या मुझे दोगी जो तुमसे मिला दूं। जो भी मेरे पास था वो सब ले गया, जाते जाते मीठा मीठा हम दे गया। कौन परदेसी तेरा दिल ले गया, मोटी मोटी अखियों में आंसू दे गया। एक परदेसी मेरा दिल ले गया, जाते जाते मीठा मीठा हम दे गया। आशा भोसले और मोहम्मद रफी ना युगल स्वरों में फागुन फिल्म नु गीत
આપણે સાંભળ્યું 1958માં રજૂ થયેલ આ ફિલ્મના સંગીતકાર હતા ઓ પી નૈયર અને ગીતકાર કમર જલાલાબાદી. કેજીએ સુરત એફએમ કે સાથ અપની દિલ કી બાત. ગેલી દે કિને મરદે ને તે કિને પહેલા તુમારે હાથની હાય નખરા તેરા ની હાય રે કેડે ગબરુ રુમારે હાય મુંડે પાગલ હો ગયે ને તેરે ગિન ગિન લક દે હુલારે. રેકોર્ડિંગ કે લિયે ફોન કીજીએ હર રવિવાર સુબહ 9 સે 1 બજે તક. હમારા ફોન નંબર 0261-223-6209. सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक. हेलो सूरत एफएम स्पीकिंग 101.1 सूरत. उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी. आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से. लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान. अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग. डायल कीजिए 8700014242. नंबर एक बार फिर नोट करें 8700014242. फैंटास्टिक फन फॉर फैमिली. આપ સૌ છો ગુજરા હુઆ જમાના સાથે અને હું છું આપ સૌની સાથે શ્વેતલ. ફિલ્મ સંગીતના વાદ્ય સંગીત વિશેની રસપ્રદ વાતો કરી રહ્યા છે શ્રી પિયુષભાઈ મહેતા. પિયુષભાઈ, અત્યારે તમને કોઈ એવા વાદક કલાકાર યાદ આવે છે કે જે એક કરતા વધુ વાદ્યો વગાડતા હોય? એવા વાદક કલાકારો ઘણા છે, જેમાંની કેટલાકની વાતો આપણે કરી. ઉદાહરણ તરીકે ભૂપેન્દ્રસિંહ, એ ફક્ત બે જાતની ગિટાર નહીં પણ રબાબ જેવા વાજિંત્રો પણ વગાડતા હતા. કિશોર દેસાઈ ની વાત કરી તે પણ અનેક વાજિંત્રો વગાડતા હતા. એવી રીતે મનોહરીસિંહ ની જે વાત કરી તેમાં પણ મેં કહ્યું કે મેન્ડોલિન પણ વગાડતા હતા અને સાથે સેક્સોફોન ઉપરાંત ક્લેરનેટ પણ વગાડતા હતા. આવી રીતે ઘણા નામો દઈ શકાય, પણ અત્યારે જે મને બીજા એક ખાસ યાદ આવે છે એ સુરેશ યાદવ, જે મુખ્યત્વે સેક્સોફોન પ્લેયર રહ્યા છે, અને લક્ષ્મીકાંત પ્યારેલાલ, રાજેશ રોશન બધા ઘણાની સાથે એમણે ઘણું કામ કર્યું છે. એક ગાયન મને પહેલા યાદ આવે છે, માય હાર્ટ ઇઝ બીટિંગ, તો તે ગાયનમાં વેસ્ટર્ન ફ્લ્યુટ વાગી છે. તો એ વેસ્ટર્ન ફ્લ્યુટ માટે એ લોકો શોધતા હતા, રાજેશ રોશનજી એમાં એરેન્જર તરીકે હતા. તો એમને કોઈ કહ્યું કે આ સુરેશ યાદવજી હમણાં ફ્લ્યુટ લાવ્યા છે, વેસ્ટર્ન ફ્લ્યુટ ને વગાડે છે. તો એમને તરત બોલાવ્યા. એમણે જે વગાડ્યું તે જગ જાહેર છે માય હાર્ટ ઇઝ બીટિંગમાં. પણ અત્યારે એમના એક બીજા વાદ્યની વાત કરીશું, ક્લેરનેટની. હવે ક્લેરનેટમાં પણ બે ઢબથી વગાડવામાં આવે છે. ક્લેરનેટ મૂળ રૂપે પશ્ચિમી વાદ્ય છે, પણ ઘણી રીતે ભારતના ફિલ્મ સંગીતમાં એ સામેલ થઈ ગયું છે. માસ્ટર ઇબ્રાહીમ પણ બહુ જાણીતું નામ છે કે જે વધારે ધૂનોથી પ્રખ્યાત થયા, અને એક રેકોર્ડ કંપનીમાં એ પરમનન્ટ વાદક તરીકે હતા. સુરેશ યાદવ, મેં આગળ કહ્યું તેમ સેક્સોફોન, ક્લેરનેટ, વેસ્ટર્ન ફ્લ્યુટ બધા વાજિંત્રો વગાડે. સુપ્રાનો સેક્સોફોન, સુપ્રાનીનો સેક્સોફોન, આ બધા સેક્સોફોનના બીજા જુદા જુદા પ્રકારો પણ એમણે વગાડ્યા છે. તો અત્યારે આપણે એમને સાંભળીશું એમના ક્લેરનેટ વાદનને યાદ કરીને. મેરી કિસ્મત મેં તું નહીં શાયદ, પ્રેમ રોક ફિલ્મનું ગીત. હવે આ ફિલ્મની એક બીજી રસપ્રદ વાત એ છે કે રાજ કપૂરે એમનું ક્લેરનેટ વાદન સાંભળીને એમને ઓફર કરી કે આ ફિલ્મમાં જે બેન્ડનો સીન છે વરઘોડાનો, તેમાં ક્લેરનેટ તમારે જ વગાડવાનું છે. પણ એ એમણે ના પાડી. એ જો ના નહીં પાડી હતી તો અત્યારે આપણે એમને ફિલ્મને પડદે પણ કદાચ જોયા હતા. તો લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરોમાં ફિલ્મ પ્રેમરોગનું આ ગીત આપણે સાંભળીએ. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આમિર કિડ્સબા.
मेरी किस्मत में तू नहीं शायद क्यों तेरा इंतजार कर मैं तुझे कल भी प्यार करता था मैं तुझे अब भी प्यार करता हूँ में तू नहीं शायद क्यों तेरा इंतजार करता हूँ मैं तुझे कल भी प्यार करता था मैं तुझे किस्मत में तू नहीं शायद सोचता हूँ कि मेरी आंखों ने क्यों सजाए थे प्यार के सपने सोचता हूँ कि मेरी आंखों ने क्यों सजाए थे प्यार के सपने तुझसे मांगी थी एक खुशी मैंने तूने गम भी नहीं दिए अपने तूने गम भी नहीं दिए अपने जिंदगी बोझ बन गई अब तो जीता हूँ और न मरता हूँ मैं तुझे कल भी प्यार करता था मैं तुझे अब भी प्यार करता हूँ मेरी किस्मत में तू नहीं शायद આપણો કાર્યક્રમ સમાપનની તરફ જઈ રહ્યો છે ત્યારે કાર્યક્રમના અંતે તમારી પસંદગીનું કયું ગીત આપણે સાંભળીએ હવે એક બીજા એકોર્ડિયન વાદકને હું યાદ કરીશ નામ છે સુમિત મિત્રા તો પહેલા મેં એમને સાંભળ્યા એકોર્ડિયન પર નહીં ઇલેક્ટ્રિક ઓર્ગન પર કે જે એક ફિલ્મની ધૂનોમાં એમને સાંભળ્યા પછી એમને મેં વાંચ્યું ત્યારે ખબર પડી કે એ તો એકોર્ડિયન વગાડતા હતા અને પછી આમાં આવ્યા છે એનોક ડેનિયલ્સની જેમ એમનો ઇન્ટરવ્યુ કરવાની પણ તક મળી છે એક મહાન વાદક કલાકાર જે ગુડી સિડવાઈની વાત કરીએ તો એ પહેલા શંકરજી કિશન ઓપી નૈયર બધાની સાથે વગાડતા હતા મુખ્યત્વે એમનો ઇન્ટરેસ્ટ છે ને રોજ એમના ક્લબમાં કે હોટલોમાં પ્રોગ્રામ રહેતા હતા એટલે કેટલીક વાર ફ્રી નહીં પડી શકે આવા જ એક પ્રસંગમાં એવું થયું કે અસલી નકલી ફિલ્મના ગાયનની તૈયારી ચાલતી હતી હવે તમને રસપ્રદ વાત એ થશે કે કોઈ એક જ ફિલ્મમાં કોઈ ગાયનમાં એક વાદક એ વગાડ્યું અમુક ગાયન બીજા વાદકે વગાડ્યું
तो एक गायन हतुं छेड़ा मेरे दिल ने तराना तेरे प्यार का। तो आ गायन नी अंदर गुड़ी सिलवाई पोतानी स्टाइल थी एकॉर्डियन वगाड़वा हाजर था। बीजा गायन नी वात आवी तेरा मेरा प्यार अमर, ये गायन वक्त उपलब्ध नहीं था। ते वक्ते ए लोग ध्यान में आया सुमित मित्रा जी, जय किशन जी कहू गुड़ी सिलवाई जी इफ ही विल नॉट बी अवेलेबल धीस बॉय विल प्ले, कारण के अमनी उम्र एकदम यंग थी ते वक्त। एटले एमने आ रीतनु स्टेटमेंट आप्यु अने अमने आमा लीधा। एटले असली नकली आ गायन में एकॉर्डियन छे ते सुमित मित्रानु छे, के जे पछी एमनी साथे बेनी जोड़ी रही शंकरजी किशन त्यां सुधी साथे रह्या, अने पछी लक्ष्मीकांत पेरेलाल साथे पण दाखल थया। अने मे जे वात करी माय नेम इज एंथनी गोन्साल्विस तेमां पण एमनु एकॉर्डियन छे। लता मंगेशकरना स्वरमां फिल्म असली नकलीनुं गीत आपणे सांभळ्युं। संगीतकार शंकर जयकिशन, गीतकार शैलेन्द्र। पीयूषભાઈ, સિને સંગીતમાં વાદ્ય સંગીત વિશે રેટ્રો ચાહકો સાથે તમે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી શેર કરી છે। અમારા સ્ટુડિયોઝમાં આવીને આટલી સરસ વાત અમારા બધાની સાથે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર આકાશવાણી સુરત નો આભાર મને આ પ્રકારની તક આપવા બદલ અને નવા પ્રકારની વાતોની રજૂઆત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો। આવજો, નમસ્કાર। તો ફ્રેન્ડ્સ, ગુજરા હુવા જમાના આજે બસ અહીં સુધી જ, પણ આવતીકાલે ફરી એકવાર ટ્યુન કરજો આપનો ફેવરિટ પ્રોગ્રામ જેનું નામ છે ગુજરા હુવા જમાના। ટિલ ધેન, શ્વેતલ સેઝ યુ, બાય બાય। આ આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM।